ફ્રેન્ડ્સ, આજે આપણે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણનો અભ્યાસ કરીશું. પરંતુ તે પહેલાં આપણે બધા યુટ્યુબમાંથી જોઈને કેક બનાવતા શીખ્યા હશે. તો તેમાં કેકમાં વપરાતી અલગ અલગ સામગ્રીની તમને માપ આપવામાં આવે છે. દાખલા તરીકે આપણે 1 કિલોનો કેક બનાવવો હોય તો તેમાં 300 ગ્રામ લોટ વપરાય, 250 ગ્રામ ખાંડ, 100 ml દૂધ, 1 ટીસ્પૂન બેકિંગ સોડા. તેવી જ રીતે કોઈ પણ એક રિઝલ્ટ લઈ લઈએ. દાખલા તરીકે અહીં રિઝલ્ટમાં કુલ ગુણ આવેલા છે 88.67%. તો એ ટકા કેવી રીતે આવ્યા? તો પહેલા વિષયમાં છે 100 માંથી 94 માર્ક્સ, બીજા વિષયમાં છે 100 માંથી 86 માર્ક્સ, ત્રીજા વિષયમાં છે 100 માંથી 89 માર્ક્સ, ચોથા વિષયમાં છે 100 માંથી 80 માર્ક્સ, પછીના વિષયમાં છે 100 માંથી 91 માર્ક્સ, અને ત્યારબાદ છે 100 માંથી 92 માર્ક્સ. તો આ બધાની જે સરેરાશ મળે છે એ છે 88.67%. તો બે આંકડા વચ્ચેનો જે ગાણિતિક સંબંધ નક્કી કરવામાં આવે છે તેને આપણે શું કહીશું? તો કે હિસાબી ગુણોત્તર. તેવી જ રીતે ઈવા અને ઈથાન પણ પોતાની કંપની માટે કે મિલકતોની અને જવાબદારીની સરખામણી કરવા, ચાલુ મિલકતો અને ચાલુ જવાબદારીની સરખામણી કરવા, તેમજ કાચો નફો અને વેચાણની સરખામણી કરવા માટે અલગ અલગ ગુણોત્તરનો, હિસાબી ગુણોત્તરનો ઉપયોગ કરશે. તો હવે પછીના આગળના વિડીયોમાં કંપની માટે હિસાબી ગુણોત્તર કયા કયા વપરાય છે તે જોશું. થેન્ક યુ.